રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખી તમામ પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન અપાયા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલ તમામ 22,960 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. બોર્ડની પરીક્ષાઓમાં સૌ પ્રથમવાર એક પણ પરીક્ષાર્થી નાપાસ થયો નથી, જેથી અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ગયા છે. બોર્ડની પરીક્ષાઓમાં સૌ પ્રથમવાર એક પણ પરીક્ષાર્થી નાપાસ થયો નથી, જેથી અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેર વચ્ચે ધોરણ 12 બોર્ડની પરીક્ષા લીધી નથી અને તમામ પરીક્ષાર્થીઓ માસ પ્રમોશન આપી પાસ કરાયા છે, ત્યારે આજે જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં પણ નોંધાયેલા તમામ 22,960 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 186 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 1,355 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 4,413 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 7,923 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 7,054 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 1,737 વિદ્યાર્થીઓએ D ગ્રેડ, 285 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ, જ્યારે 2 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો છે. હવે આજે 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું, એ સ્કૂલે જે માર્ક્સ અપલોડ કર્યા હતા એ પ્રમાણે બોર્ડે રિઝલ્ટ તૈયાર કરીને આપ્યું છે, જે સ્કૂલને પ્રિન્ટઆઉટ લેવાની હતી અને એમાં સહી સિક્કા કરીને અમે વિદ્યાર્થીઓને બોલાવ્યા. ક્લાસવાઇઝ એમને વ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ, કોવિડની જે ગાઈડલાઇન્સ છે એ ફોલો કરીને અને વિદ્યાર્થીઓને આપી દીધું. ગ્રુપ જમા ના થાય એનું ખાસ તકેદારી રાખવામાં આવી અને ઓવરઓલ રિઝલ્ટ 100% છે જ, અને છોકરાઓ પણ રિઝલ્ટથી બહુ જ ખુશ છે. સરકારનો સારો નિર્ણય હતો કે એમને ઇન્ટરનલ એસેસમેન્ટના પ્રમાણે રિઝલ્ટ આપી દેવાનું, નહીં તો અત્યાર સુધી એ લોકો એક્ઝામની રાહ જોઈને બેઠા જ હોત, એટલે સરકારનો સારો નિર્ણય હતો. અને અમે લોકોએ માર્કશીટ એમને પ્રિન્ટ કરીને આપી દીધી છે, તો આ પ્રમાણે છે. રાજ્ય સરકારે આજે સવારે 8 વાગે પરિણામ જાહેર કર્યું છે, જે આજે વેબસાઇટ પર મુકાયું હતું. જોકે વિદ્યાર્થીઓને ગુણપત્રક હાલ મળી શકશે નહીં, પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ પરિણામ જોવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી. કોરોના કહેર વચ્ચે રાજ્યમાં પ્રથમવાર ઇતિહાસ રચાયો છે, જેમાં તમામ વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વગર જ પાસ થઈ ગયા છે. જ્યારે વિદ્યા મંદિરમાં શાળામાં પ્રથમ આવેલી છાત્રા ત્રુપલ પટેલે પોતાની સફળતાનો શ્રેય શાળા પરિવારને આપ્યો હતો. આજે અમારે રિઝલ્ટ આવ્યું છે એના કારણે હું ખૂબ ખુશ છું, અને શાળા લેવલે મને પહેલો નંબર A1 ગ્રેડ આવ્યો છે એની બી મને ખુશી છે. પરંતુ માસ પ્રમોશન કરતાં જે રિયલમાં એક્ઝામ આપીને જે ખુશી હોત એનો મને અનુભવ નથી. અને હું અને મારી જે વિદ્યા મંદિર સ્કૂલ છે એના જે શિક્ષક મિત્રો, સ્ટાફ એ બધાની ખૂબ ખૂબ આભારી છું. એમને મને ખૂબ સપોર્ટ કર્યો, એના કારણે આવું રિઝલ્ટ મારું આવ્યું છે. અને બનાસકાંઠાની એક જ એવી શાળા છે કે જે કોમર્સને એકદમ બહુ પ્રાયોરિટી આપે છે અને બધામાં જાગૃતતા લાવે છે કે કોમર્સ વિષય બી કેવો, કોમર્સ વિષયમાં પણ આગળ વધાય એવું છે. અને બધાને ફાઉન્ડેશન, CA, CS જેવા પ્રોફેશનલ કોર્સ માટે પણ બધાને ગાઈડન્સ આપે છે. અને ફાઉન્ડેશન લેવલે બી મને બહુ જ એમને પ્રેરણા આપી છે, અને હું મારા આ લેવલ ઉપર છું અને હું મારા પરિણામથી ખૂબ ખુશ છું. અને વિદ્યા મંદિર શાળાને હું ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ ઋણી રહીશ.